પત્રકાર રમણલાલ જેઠાલાલ જોશીના 91મા જન્મદિન પ્રસંગે અધ્યયન વિશિષ્ટ સાહિત્યકાર રમણલાલ જોશી શીર્ષક હેઠળ સ્મૃતિ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ આવ્યા એ માટે અમે ખૂબ આનંદની લાગણી અનુભવે છે. આજના વક્તા શ્રી શ્રી સુમન વૈશા અને શ્રી ગંધર્વભાઈ જોશી વિનંતી કે આપ સ્ટેજ ઉપર આવી આસન ગ્રહણ કરો. આપણે બંને વક્તાઓને તાળીઓથી વધાવીશું. સુમન વૈશા એક એવા સાહિત્યકાર કે એમના દરેક વક્તવ્યમાં કંઈક ને કંઈક આપણે શીખીને જઈએ અને એ જે કંઈ સાહિત્યકાર વિશે વાત કરે એ વક્તવ્ય પછી એ સાહિત્યકારના સાહિત્યના વાંચન પ્રત્યે આપણે આકર્ષાય છે. એમણે એક વખત ખૂબ સરસ લખ્યું હતું અને કહ્યું હતું કે શબ્દનો માત્ર અર્થ નથી હોતો, શબ્દને ચોક્કસ વચન પણ હોય છે. એટલે એ ખૂબ ચીવટથી લખે છે, એવું જ બોલે છે. તો આજે આપણું સદભાગ્ય છે કે રમણલાલ જોશીનું સમગ્ર સાહિત્ય વિશે શ્રી સુમન વૈશા વક્તવ્ય આપશે અને શ્રી ગંધર્વ જોશી એમના માટે આજનો પ્રસંગ એ બેવડો આનંદ છે. કારણ કે સાહિત્યકાર રમણલાલ જોશીના પુત્ર અને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ મનોવૈજ્ઞાનિકના પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે એનો આપણને ખૂબ આનંદ છે. સૌ પ્રથમ ગંધર્વ જોશી વક્તવ્ય આપશે અને ત્યારબાદ સુમન વૈશા વક્તવ્ય આપશે. બંને વક્તવ્યની વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં. માફી ચાહું છું, હું સતીશભાઈ વ્યાસને વિનંતી કરીશ કે ગંધર્વભાઈ જોશીનું પુસ્તકથી સ્વાગત કરે. આદરણીય સુમનભાઈ અને અહીંયા ઉપસ્થિત રમણલાલ જોશીના પ્રેમી એટલા માટે રમણલાલ જોશી પોતે જ પ્રેમના માણસ હતા. એમના સંપર્કમાં જે જે લોકો આવ્યા એ બધાએ એમના પ્રેમ અને સ્નેહનો ઉત્કટ અનુભવ કર્યો છે. મહિના પહેલા મનીષભાઈનો ફોન આવ્યો કે આવો કાર્યક્રમ અમે કરીએ છીએ અને એમાં તમારે બોલવાનું છે. મેં કહ્યું કે સુમનભાઈએ જ સૌથી વધારે રમણલાલ જોશી વ્યક્તિ અને સાહિત્યકાર વિશે લખ્યું છે. સુમનભાઈ પણ આમાં બોલશે તો કે ના, અમારે એક જુદો સંદર્ભ જોઈએ છે એટલે તમે વાત કરો. રમણલાલ જોશી એમનું અવસાન 2006માં. આજે 2016, 10 વર્ષ તેમના અવસાને થયા. એમની સાથે 50 વર્ષ હું પણ જીવ્યો એટલે આ એક મહિના દરમિયાન એમની સાથે ગાળેલા 50 વર્ષ એને પણ તરી પાછા
સ્મૃતિ પટ ઉપર લાવવાનું બન્યું. એ થોડું વેદનાજનક પણ રહ્યું સ્વાભાવિક રીતે જ, પણ છતાંય પિતાશ્રીના કેટલા લક્ષણો, કેટલી વાતો આજે હું તમારી સાથે શેર કરીશ. સૌથી પહેલા પિતાશ્રીનો વતન પ્રેમ, વડનગર. વડનગર ગામ ઉત્તર ગુજરાતનું, એ હવે તો નરેન્દ્ર મોદીનું ગામ છે એટલે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું છે, પણ એ પહેલા રમણલાલ જોશીના કારણે ઉત્તર ગુજરાતનું નાનું ગામ વડનગર એ પ્રસિદ્ધિ પામ્યું. એમના જૂના લખાણોમાં લેખને અંતે વડનગર આ અચૂક હોય, વડનગર માટે એમને એટલો સ્નેહ, ત્યાંની શાળામાં બીએન હાઈસ્કૂલમાં પણ એમને ભણાવ્યું. એ વડનગરની અનેક સંસ્થાઓને એમને ઊભી કરી. એ વખતે વડનગરમાં જેટલી પણ સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થઈ એમાં એમનું સક્રિય યોગદાન. વડનગરમાં કોલેજ પણ હોવી જોઈએ અને એમને ઊભી કરી. અને એ કોલેજ જ્યારે શરૂ થઈ ત્યારે ઉમાશંકર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા, અને ઉમાશંકરના કડક ધોરણો પ્રમાણે કોલેજ કેટલાક ધોરણો પૂર્ણ નથી પણ કરતી, પણ એમને આગ્રહવશ મારું ગામ ને મારી કોલેજ છે, હું જવાબદારી લઉં છું એમ એ કોલેજ એમને સ્થાપી. અત્યારે પણ ખાસો વિકાસ પામ્યો છે. એ કોલેજના આચાર્યોની પસંદગીમાં પણ સાહિત્યના કોઈ હોય, એમના વિદ્યાર્થી કાંતિરામી એ કોલેજના પ્રથમ આચાર્ય, વેચરભાઈ પટેલ એ પણ આ જ કોલેજના આચાર્ય. અમારું બાળપણ પિતાશ્રીનું વેકેશન પડે એટલે અમારે વડનગર જવાનું હોય, અને એમના પિતાશ્રી અને માતુશ્રી એમના એક ના એક સંતાન હતા એટલે એ પણ કાકી જોડે રાહ જોતા હોય ત્યારે વેકેશન પડે અને ભાઈ અને એમનો પરિવાર આવે. અમારું આવેગાત્મક કવચ એ અમારા દાદા અને દાદી હતા. અમારા નાનપણમાં મારું અને મારા મોટાભાઈ પ્રબોધ એનું બાળપણ વડનગરમાં વીત્યું. અમે ચાર ધોરણ સુધી વડનગરમાં પિતાશ્રી દાદાની ગામથી રજીસ્ટર્ડ શાળા, એ શાળામાં અમે ભણતા, અને પછી ઉમાશંકરે પિતાશ્રીને કહ્યું કે હવે બાળકોનો વિકાસ શહેરમાં લાવવામાં આવે તો વધારે સારી રીતે થઈ શકે, સારું શિક્ષણ મળે. અને અમે બંને ભાઈઓ ને અમદાવાદમાં સ્થળાંતરિત કર્યા, શિક્ષણ પણ ત્યાં ઊભું કર્યું. પ્રબોધ પાંચમા ધોરણમાં એડમિશન લેવાનું થયું. જીણા દાદાએ કીધું કે એક જ એડમિશન મળશે અને તે એડમિશન પ્રબોધને મળ્યું અને મને એડમિશન અપાવ્યું કેજી હાઈસ્કૂલમાં, એવી સારી સ્કૂલ. એટલે આ વતનમાં પિતાશ્રીએ સાહિત્યની પ્રવૃત્તિઓ, શિક્ષણની પ્રવૃત્તિઓ બધું ઘણું બધું ત્યાં વિકાસ કર્યો. વડનગરની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીમાં પણ એના બધા જ પુસ્તકો એમને તો વાંચેલા, પણ એ લાઇબ્રેરી પણ કેમ વિસ્તરે એના વિશે જોયું. પિતાશ્રીને એમના માતા પિતા માટે એટલો પ્રેમ, અમે
પિતાશ્રીને 1973 માં જેટલા દુઃખી જોયા છે એટલા ક્યારેય અમે કદાચ નથી જોયા. 1973 માં એમના પિતાશ્રી નો અવસાન થયો અને રમાલાલ જોશીને ક્યારેય અમે પૂજા પાઠ કરતા જોયા નથી. નેવર. ક્યારે અમે કલ્પના પણ નથી કરી શક્યા કે મંદિરમાં બેઠા હોય, અગરબત્તી કરતા હોય ક્યારે. પણ પરમ શ્રદ્ધાળુ હતા, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. અમારા દાદા જયારે બીમાર હતા ત્યારે ભગવાનને પ્રાર્થના એમ કરી કે મારું આયુષ્ય જો લઈ લેવાતું હોય તો લઈ લો અને મારા પિતાશ્રીને વધારે આયુષ્ય. એમણે પોતે જ કહ્યું છે એ પ્રમાણે લાગણીનું તત્વ એમને પિતાશ્રી પાસેથી મળ્યું અને બુદ્ધિનું તત્વ એમને એમના માતૃશ્રી પાસે. તો આ એમના માતા પિતા સાથેનો એમનો અતૂટ સંબંધ, લાગણીનો. એક માતા પિતાને કેવી રીતે સાચવી શકાય, સંભાળ રાખી શકાય એ બાળપણથી અમે આ બધું જોતા. પછી એમના પિતાશ્રીની તબિયત બગડી એટલે એમને અમદાવાદ લાવવા પડ્યા અને એ પછી છેક સુધી અમદાવાદ રહ્યા. એટલે એક પિતાશ્રીનો વતન પ્રેમ અને એમના માતા પિતા સાથેનો સંબંધ એ આ. રમણલાલ જોશી નું જે પ્રમુખ લક્ષણ જે અમે કુટુંબીજનોએ પણ અનુભવ્યું અને એની સાથે સંકળાયેલા બધા જ લોકોએ એક સાથે કહ્યું તે છે એમની સિમ્પ્લિસિટી, અત્યંત સરળતા. એમના વ્યવહારમાં ક્યાંય તમને સોફિસ્ટિકેશન જોવા ન મળે. એમનો પહેરવેશ, એમની કામ કરવાની રીત, ઉદ્દેશના સ્મૃતિ પણ ભુલાભાઈએ લખ્યું કે એમના જમવાના બટન એ રિક્ષામાં જ બંધ કરતા હોય, સતત દોડતા હોય. સોફિસ્ટિકેશન ના એ માણસ નતા, એ પ્રેમના માણસ હતા. અને એમને સોફિસ્ટિકેશન એમને ગમતું પણ નહીં. જેને હોય ને તે સ્પષ્ટ રીતે વાત કરવાનું પસંદ કરતા. એટલે સિમ્પ્લિસિટી એ સૌથી વધારે અમને પણ એ એટલો જ કુટુંબીજનોને પણ સ્પર્શી ગયો. અત્યંત સરળ માણસ, ક્યારે પીઠ પાછળ બોલે નહીં. એનો એક પ્રિય શબ્દ હતો નિંદારસ. કોઈ પણ વ્યક્તિ શરૂ કરે તો કે નિંદારસ બીજી વાત કરો, પીઠ પાછળ બોલવું એવું એમના સ્વભાવમાં નહીં અને એપ્રિશિએટ પણ નથી. સ્પષ્ટ વક્તા, જે કહેવું હોય તે સ્પષ્ટ રીતે કહી શકે. રમૂજ વૃત્તિ, રમૂજ વૃત્તિ એ પણ એમના સ્વભાવમાં. મિત્ર, મિત્રવર્ય, તમારે ત્યાં આવું છું પ્રેમ કરવાનો છે, બસ કેવળ પ્રેમ કરવા આવું છું. આ બધું એ સહજ રીતે, અને અમને યાદ છે કે ઘણા માણસો મળવા આવે, કેટલાક લોકો તો મુદ્દાસર વાત બી ન કરે અને પછી એક વિશિષ્ટ રીતે પૂછે તબિયત તો સારી છે ને. તમે પૂછી આ તમે તબિયત પૂછો ને કઈ પૂછો ને કે માનસિક. એટલે એમને એ રીતે ઘણું બધું એમનામાં, એમના સ્વભાવમાં, વ્યક્તિત્વમાં હતું. પાનનું વ્યસન એ તો જગ જાય છે. એટલે બે વ્યસન હતા, એક પાનનું વ્યસન અને બીજું રિક્ષા. એટલે પોતાને રિક્ષાવાદી કે હું રિક્ષાવાદી છું. કોઈ કહે કે વાહનની સગવડતા પણ મને રિક્ષા ફાવશે.
રિક્ષામાં પણ એમને બેસવાની હતા, બહુ વિશિષ્ટ હતી. રિક્ષાની પાછળની સીટમાં મધ્ય ભાગમાં બેસે અને આજુબાજુનું જે સીટ હોય ત્યાં હાથ ઘસાડીને બેસે. પાન મોઢામાં હોય, ક્યારેક એનો છંટકાવ જભા ઉપર પણ થઈ ગયો, પણ છતાં એમને કોઈ સંકોચ નહીં. કોઈ ધ્યાન દોરે તો પણ એ સ્વભાવગત એને સામેના વ્યક્તિને હળવાશમાં મૂકી દે. સંગીતનો શોખ એમને ચંદ્રકાંત ટોપીવાળાએ પણ આ વાતને પકડી છે. ચંદ્રકાંત ટોપીવાળા પીએચડી વાઇવા માટે પુના ગયા હતા અને એક રાત એમની સાથે લોકાવન બન્યું. તો બંને સાથે શંકરાભરણ ફિલ્મ જોઈ અને પછી ચંદ્રકાંત ટોપીવાળા લખ્યું છે આપણે સ્મૃતિ અંકમાં કે મને ત્યારે ખબર પડી કે એમને સંગીત અને ફિલ્મનો આટલો શોખ છે. એમના રૂમમાં તમને સંગીત સાંભળવા મળે, ખાસ કરીને રાતના સમયે અને સવારના સમયે. એ વખતે કેસેટ્સ તો એમને કૃષ્ણ વધારે પ્રિય, અને એ સિવાય સુરેશ દલાલના બધા કેટલા પણ ગીતો બધું છે, આ બધું એમને બહુ પસંદ. એટલે આ બે એમના શોખ. લેખન માટેનો સમય મોડી રાત સુધી એ લેખન કરે. ક્યારે સમયસર લેખન ન કરી, અમે આપણે વાત કરીશું. હું કહીશ કે ઉમાશંકરનું એમના જીવન પર એટલો બધો પ્રભાવ કે લેખનમાં પણ એમ કે ઉમાશંકર પણ ત્યારે છેલ્લી ઘડીએ જ બધું કામ ચાલતું હોય. લેખન મોડી રાત સુધી કરે પણ તમે કલ્પી શકો કે આ સવારે આપવાનું હશે, ત્યાં સુધી બોલાતું હોય, પણ તેમ છતાંય સવારે એમની વહેલા પડે, વહેલી સવારે ઉઠી જાય અને એક વિશિષ્ટ પ્રવૃત્તિમાં એ છેક સુધી સંકળાયેલા, તે છે ચા બનાવવાનું. એમની ચા એ પોતે જ બનાવે સવારે અને બપોરે, કારણ કે એના ચાના સમય એમના પોતાના હોય. એટલે આ પણ એક જુદી રીતે એમના વર્તનમાં જે કેટલાક ખબર ન હોય તે કેરિંગ નેચર સંભાળ લેવા. કુટુંબમાં પણ દરેક વ્યક્તિ એની નાની મોટી મુશ્કેલીઓ આ બધા માટે અત્યંત સંભાળ લેવા. અમે લોકો મોટા થયા તો અમારા મનમાં એવી ઇમ્પ્રેશન હતી કે સામાન્ય રીતે તમે બહુ રાજકીય પુરુષ હો, કે તમારી પાસે બહુ પૈસા હોય તો જ તમે વર્ગ ધરાવતા હોય. અમે અમારા પિતાજીને એક લેખક અને એક શિક્ષક કે પોતે પણ કેટલો વર્ગ ધરાવી શકે છે એનો અમે અનુભવ કર્યો, અને એ પણ કશું વગર. કઈ પણ કામ હોય તો પણ બહુ સહજતાપૂર્વક એ કોઈને પણ વાત કરી શકે. એમના કાર્યકાળ દરમિયાન જેટલા પણ મુખ્યપ્રધાન આવ્યા હશે, શિક્ષણ પ્રધાન આવ્યા હશે, ક્યાંક ને ક્યાંક એને સાયકલ વિદ્યાર્થી બનાવી છે. અમારે પ્રસૂનને એડમિશન કરાવવાનું હતું તો અમારે ગરબી સામે સેન્ટ જેવસ લોયલા સ્કૂલ તપાસ કરી કે સ્કૂલમાં તો એડમિશન જ ના. રમણલાલ જોશી સીધો પ્રિન્સિપાલ, હું રમણલાલ જોશી. તો આ રીતે અત્યંત પોતે જ પોતાની રીતે પણ ગજબનો આત્મવિશ્વાસ. બીજું જે એમનું લક્ષણ, એ ક્યાંય પણ હોય, કોઈ પણ જગ્યાએ એમની હાજરી હોય, પણ એની હાજરીની નોંધ બીજાઓએ લેવી જ પડે. એ હામાં હા મેળવનારા વ્યક્તિ નથી. એ ના એટલે ના, ટેકન ફોર ગ્રાન્ટેડ
એમને લઈ શકાય. કોઈ પણ અમારા ગદ્દા પર કુટુંબ ના હોય પણ એમનું જે છે વાત, એ વાત એ રાખે કે અનેક સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. એના બધી સંસ્થાઓમાં એ હંમેશા જે ઉચિત હોય એ કરવા માટેનો એ પોતે પોતાનો અભિપ્રાય આપે, અને એ અભિપ્રાય કશું નહીં તો બીજાઓને સાંભળવાની ફરજ પડે એવું એમનું વ્યક્તિત્વ. પ્રભલા જોશી આર્થિક રીતે વ્યવસ્થાપનમાં માનતા નથી. ગુડ મેનેજર તમે ના કહી શકો, એ હંમેશા કે આવતીકાલની વાત આવતીકાલ. પણ આ બધું હોવા છતાં એમને સાહિત્યિક પ્રવૃત્તિ આ બધું જ, અને આજ અને આજની જેટલી કંઈ જોગવાઈ હતી બધાને મર્યાદામાં રહીને પણ એમને એમને સીપી આપી દે સુમનભાઈ. પછી એ વખતે તો સીપીએફ એટલે બહુ નોમિનલ રકમ આવે. મારા ધ્યાનમાં આવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે હજી એક વિકલ્પ આપે છે. મેં એ દિવસે જ ફોન કર્યો, મેં કહું આ વિકલ્પ આપ્યો છે એ દિવસે, મેં કહું તમે પ્લીઝ આજે જાઓ ભાષા ભવનમાં અને આ બધું સબમિટ કરી લો, અને ત્યારે પીએફમાં રૂપાંતર. પિતાશ્રીને એમના સંબોધનમાં પણ ફેરફાર થયો. અમે એમને ભાઈ કહેતા. પછી પુત્ર વધુ આવી એટલે પપ્પા થયા. એના કારણે અમે બધા પપ્પા થયા. પછી પૌત્રો અને પૌત્રીઓ આવી એટલે દાદા, અને છેલ્લે અમે પણ એમને દાદા તરીકે સંબોધ્યા. એમનો એક વિશિષ્ટ સ્વભાવ એ હતો કે કામમાં ડૂબી જાય. કોઈ પણ કામ એમનું હોય એ કામમાં એટલા બધા ડૂબી જાય, તન્મય થઈ જાય. અને ઘણી વખત તો તમે એમની આ ઓતપ્રોતતાને જોઈને તમને પોતાને એમ થાય કે આ કેટલો બધો શ્રમ કરે છે, પણ એ એમના સ્વભાવ ન હોય. પરિશ્રમ ત્રિપાઠીની એક લાલ ડાયરી આવતી. એ લાલ ડાયરી હજુ પણ મેં સંગ્રહી રાખી. એની સાથે કોઈ મુખ્ય મુદ્દો હોય તો, અને એ દિવસે કોને પત્રો લખ્યા. એ પત્ર લખવામાં એટલા ચોક્કસ હતા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પત્ર આવે તો એને જવાબ અચૂક મળે જ. એમાં પણ એ હંમેશા કહેતા કે ઉમાશંકર આ બાબતમાં પત્ર જવાબ લખવામાં ઉપરથી કેટલાક લેખકો રમલા જોશીને કહેતા કે ફલાણી બાબતમાં ઉમાશંકર શું નિર્ણય છે અમને ખબર નથી, કોઈ જવાબ પણ નથી. અમે જવાબી કવર બુક વિશે જતા પણ એટલે એ બાબતમાં એ પત્ર, પત્રનો જવાબ લખવો, એને ત્રિપાઠીની ડાયરી. પછી એનમ ત્રિપાઠીએ ડાયરી બંધ કરી. એનમ ત્રિપાઠીમાં ફોન કર્યો કે આ ડાયરી બંધ કરી. પછી એમણે એ કીધું કે અમે હવે નથી કરતા. પછી એનો વિકલ્પ એમણે શોધી કાઢ્યો. પણ એનો આકાર અને બધું એવું હોય એવી રીતે પાર્કર પેનના શોખીન હતા. વિદેશમાં કોઈ પણ જાય એમના વિદ્યાર્થી તો અચૂક એમ કે પાર્કર પેન લેતા હોય, અને હંમેશા પાર્કર પેન અને ઇંક શાહીની પેન એનાથી જ એ લખે. એમના બે દીકરાઓ પ્રબોધ એ રમણા જોશીના સાહિત્યના ક્ષેત્રને ભરેલા.
અને હું શિક્ષક હતો. એમની બહુ ઈચ્છા રહેતી. પ્રબોધ શરૂઆતના સમયમાં સાહિત્ય સાથે બહુ સંકળાયેલ, કારણ કે અંગ્રેજી સાહિત્યનો વિદ્યાર્થી. પછી પ્રબોધનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું પછી એ કોર્પોરેટ કલ્ચર સાથે સંકળાયા, એટલે સાહિત્યની આબોહવાથી એ થોડા વંચિત રહી ગયા. એ કારણે એમને લખવાનું બંધ થઈ. પણ એમની હંમેશા ઈચ્છા રહી કે પ્રબોધ ફરી પાછો લખતો થાય. અને એ ફરી પાછો પ્રબોધ 2006 માં ફરી પાછો સાહિત્યમાં સક્રિય થયા. પછી 2012 પણ પિતાશ્રી હંમેશા પ્રબોધ, એનો પણ એક ઇતિહાસ છે કે આગળ વાત કરીશું. ભાષા ભવનમાં પ્રબોધ પંડિત એ હતા, એ એમના પણ મિત્ર બની ગયેલા. અને પ્રબોધ પંડિતના વ્યક્તિત્વથી એટલા આકર્ષિત થયેલા કે પ્રબોધનું નામકરણ પ્રબોધ પંડિત. એટલે એ ઉદ્દેશ જ્યારે શરૂ કરવાનો હતો આખો પરિવાર વિરોધમાં, 86 માં રિટાયર થયા એમ કે ભાઈ તો બહુ જ કેટલું કરે છે, નહીં તો પાછા શાંતિથી બેસશે નહીં. એકમાત્ર હું, એમને પોતે સાહિત્ય પરિષદે જે ઓડિયો મુલાકાત આપી છે એમાં પોતે પણ કહ્યું છે, એકમાત્ર હું એમના જબરદસ્ત ટેકામાં કે નહીં આ આ પહેલો ફરક છે ઉદ્દેશ માટે. અને ઉદ્દેશ શરૂ કરવાનું નક્કી કરે સંકેતમાં બહુ માને એ કઈ પણ હંમેશા કે માનવ પ્રયત્નો પૂરા હવે છોડી દો. ઉદ્દેશ શરૂ કરવાનું હતું તો એમાં 5 નામ મૂકવાના હોય છે, પણ જયારે કાગળ મળ્યું ત્યારે કીધું જોયું જે નામ સુંદર મેં સૂચ્યું એ જ નામ પસંદ. સંકેતમાં બહુ માન. સાહિત્યકારો સાથેના સંપર્કની પણ થોડી વાત કરી છે અમે, જોયું છે નાનપણથી. ઉમાશંકર અને સુંદરમ બંનેના અંતેવાસી જગ જાહેર. પણ તમે એમના લખાણોમાં જોશો કે એમણે સુંદરમને સેકન્ડના માણસ કહ્યા છે. સુંદરમ પ્રત્યે કેટલાક સાહિત્યકારોએ તો પકડી પણ પાડી છે કે એમને ક્યાંક સુંદરમને ઉપર ગણ્યા છે, કારણ કે સુંદરમ પોતે પણ એમના બીજા સાથે મેચ. ઉમાશંકર સાથે તમારે અદબ જાળવવી પડે, એક શિસ્ત મળે. એટલે સુંદરમ સાથે એમને બહુ જ લગભગ ગુજરાતમાં તો રમણલાલ જોશી એટલે સુંદરમના પ્રતિ. સુંદરમના અક્ષર એક જ માણસ ઉકેલી શકે જે રમણલાલ જોશી, કારણ કે સુંદરમના અક્ષર એટલા વિશેષ. કેટલાક તો એવા કે આ સુંદરમ શું કહેવા માંગે છે કહો, એ ઇવન સુધાબેન પણ ન ઉકેલી શકે. ઉમાશંકર સાથે પણ એમને એટલો જ. અમે લોકો જોયું કે પોતાના એક ગુરુ માટે નો આટલો આદર. મેં કહ્યું એ પ્રમાણે વડનગર થી અમે સરદાર પટેલ નગર માં આવ્યા. સરદાર પટેલ નગર માં એટલા માટે કે ઉમાશંકર નું સાનિધ્ય, અને ઉમાશંકર ના ત્યાં જ રહે. અમારે ત્યાં કોઈ મહેમાન આવે તો અમારે ચોખા બંગલે ઉમાશંકર રહે, એટલે દોડતા દોડતા જઈને હું ગઈ જાઉં નહીં કોઈ આવ્યું છે ફરી પાછા વિરામ પાડીને આવે. સામે નવીનદાસ પારેખ. મેં કહ્યું કે પણ ઉમાશંકર તો ત્યારે પણ કહ્યું હતું કે અહીંયા ક્યાં જમીનો તો છે લઈ લો. પણ મેં કહ્યું તે પ્રમાણે એ વખતે એટલી ગુંજાઈશ નહીં કરી શકે. બીજા જે સાહિત્યકારો, અનેક સાહિત્યકારો સાથે પણ જે કેટલાક સાહિત્યકારોને અમે ચાલુ અચળાયતનમાં સરદાર પટેલ નગરમાં આવતા જોયા, એમાં ગુલાબદાસ બ્રોકર, ગુલાબદાસ બ્રોકર સાથે પણ એમનો એટલો આત્મીય સંબંધ. એની સાથે સુંદરજી બેટાઈ, અમૃતલાલ યાજ્ઞિક, આ બધા એમના એવા વડીલ મિત્રો કે લગભગ એમનો શબ્દ ઉઠાવે નહીં. અને અમારા કુટુંબના બધા જ માણસોના નામ ઠામ બધું એટલે અમને પણ
અમે જોયા. બીજા એમના ખાસ મિત્રો જયંત પાઠક અને કૃષ્ણ, એ બંને અધ્યાપકો હતા. અને ભાષા ભવનમાં એમએનું પેપર કાઢવાનું હોય કે પરીક્ષાની કોઈ કામગીર, અમારે ત્યાં જ જયંત પાઠક અહીં આવતા. ત્યાર પછી ચંદુભાઈ નો પરિચય કરાવ્યો અને પછી એમને ખબર પડી કે લતાબેન ચંદુભાઈ ના પત્ની એમના એક વખત એમટીબી ના વિદ્યાર્થીની હતા. ત્યાંથી રમણા જોશી ને મહેરામ જતી છીનવાઈ ગઈ ને ચંદુભાઈ ના ત્યાં જ જયંત પાઠક ઉઠે. તો આ બંને ગમ્યો એ પિતાશ્રી ના ખાસ મિત્રો હતા. સમાજે જે કઈ એમને મિસઅન્ડરસ્ટેન્ડ કર્યા, પણ તે છતાં પણ એ લોકો છેક સુધી ઇવન પ્રબોધતા જયારે ઉદ્દેશ હતા ત્યારે પણ આ બંને કવિઓ ના જીવનના જે કઈ પ્રસંગ બન્યા ત્યારે પણ પ્રબોધતા એમ જ કહેતા કે ભાઈ હોય તો શું કરે. તો એ રીતે આ બધા લેખકો સાથે સંકળાયેલા હતા. ટીવી ના જુએ, આપણે ક્યારે યાદ નથી કે રમણલાલ જોશી એવું કહ્યું હોય કે ચલો ફલાણી સિરિયલ આવી છે ટીવી ના જુએ. પણ હા, રામાયણ અને મહાભારત એ વખતે જે સિરિયલ આપી જયારે જયારે એમનાથી શક્ય બન્યું ત્યારે ત્યારે એ અચૂક રવિવારે આવતી હતી એ જુએ. એમના ડોક્ટરો, એમનો સ્વભાવ એવો કે સાહિત્યથી જો દૂર માણસ હોય તો એને સાહિત્ય નજીક આવે. એમને આંતર માટેનો ડોક્ટર એમનો અભય વસાવડા, અને અભય વસાવડાને પણ સાહિત્ય પ્રત્યે પ્રેરણ કામ. પાછા મારા અચરાચરના પડોશી પણ કામ. પછી અભય વસાવડાએ કીધું કે સાહેબ મને તો રસ નથી, પણ મારા પત્નીને સાહિત્યનો થોડો રસ પડે. બીજા એમના ડોક્ટર દામોદર બલર, એમના બધા પેથોલોજીકલ ટેસ્ટ બધું કરવા માટે દામોદર બલર, અને પોતે ડોક્ટર હોવા છતાં પણ એમને પણ લખ્યું, પણ એ એમના ખાસ મિત્ર હતા ડોક્ટર હોવા છતાં પણ. અને ત્રીજા એમના એક ડોક્ટર હતા ડોક્ટર સુધીર વી શાહ, એમના ન્યુરોલોજીસ્ટ હતા, જે એમને દાદાજી જ કહેતા હતા. એમની પાસે પણ ઉપદેશમાં લખાવેલું છે એ કે આ તો જીવન વિચારનું સામે છે, પણ તમે ઠીક લખો. અને એમને પણ લખતા કરે. તો એની પાછળની દ્રષ્ટિ એ છે કે બધાને એ રીતે સાહિત્યના સંપર્કમાં. સાહિત્ય અને શિક્ષણ તમે જુઓ કે એમનું જીવનકાળ તમે જુઓ, મોસાળમાં થયું. માસી હતા એ પણ શિક્ષક, એમના મામા હતા એ પણ શિક્ષક. મામાના દીકરાઓ ભાણે એ પણ મોટા લેખકો, રતિલાલ દવે, લાભશંકર ઠાકર, રતિલાલ દવે, રાધેશ્યામ શર્મા, આ બધા એક ગામમાં લખતાને લાભશંકર અને રાધેશ્યામ કે એટલો સત્વશીલ કવિ, પણ એ જીવનમાં અમુક બિંદુએ સાહિત્યથી. બીજા ભાલચંદ્ર દવે, એ પણ સાહિત્ય સાથે સંકળાયેલા ઘણા બધા પુસ્તકો લખ્યા. એમની જ્ઞાતિની એક છાત્રાલય ભટપેવાળા છાત્રાલય, એ ભટપેવાળા છાત્રાલયમાં જેટલા પણ ગૃહપતિઓ આવ્યા, કારણ કે ગૃહપતિને એપોઇન્ટ કરવાની એમની પાસે સત્તા, એ બધા કાં તો અધ્યાપક હોય અથવા સાહિત્ય. ચંદુભાઈ ઠક્કર પણ એ વખતે એમના યુવાનીમાં એ ભટપેવાળા છાત્રાલય, કૃષ્ણકાંત કરકિયા ભટપેવાળા છાત્રાલય, ભાલચંદ્ર દવે, એ ગાળામાં ભાલચંદ્ર દવે અને મધુરામાનું જે લખ્યું છે કે અમે અમારી સાહિત્ય બેઠક ભટપેવાળા છાત્રાલય. અત્યારે પણ એમનો એક વિદ્યાર્થી જીજે ઠાકોર એ થાય ગ્રુપ ચાલુ છે. એટલે જેટલી પણ એ જ્યાં પણ જાય ત્યાં સાહિત્યનો પ્રસાર એ આપોઆપ. મેં કહ્યું એ પ્રમાણે સંકેત, એમનો જન્મદિવસ આવે 22/5/26. એટલે મારા પત્ની મનીષાને કહે 22/5/17 જન્મદિવસ, 22 એપ્રિલ તારો જન્મદિવસ અને 22 મે મારો જન્મદિવસ.
એટલે એમનું જે નિરીક્ષણ છે, નિરીક્ષણમાં પણ એમ કે આ 22 નો કેવો સંકેત છે. ઉમાશંકરને એટલા બધા આત્મસાત કર્યા કે ભાષાભવનમાંથી જીવન નામનો પટાવાળો એ ચિઠ્ઠી લઈને આવે તો અમને એમ લાગે કે આ ભાઈ કઈક માગે છે, પણ અમને ખબર ના પડે. પછી નીચે જોઈએ તો ઊ લખેલું હોય, ત્યારે અમને ખબર પડે કે આ તો ઉમાશંકરની આ ચિઠ્ઠી છે. ને એ રીતે એટલે એમના અક્ષર પણ બિલકુલ રમણદાસ જોશીના તમે શરૂઆતના લેખો જોશો તો રમણદાસ જે જોશી લખેલું છે અને શી જે છે એમાં પણ પેલો ષટ્કોણનો છે. પછી એ બધું જ એમને રમણદાસ જોશી, અમે એમની રમૂજ કરતા કે તમે ઉમાશંકર નું આટલું બધું છે પણ તમે ઉમાશંકર જેવું ધોત્યું નહીં કરી શકે. કારણ કે ઉમાશંકર જે ધોતી પહેલા 10-5 દિવસ જ માર્ક આપવા પડે તમારે. તો એ રીતે ઉમાશંકર સાથે એમને ઘણી બધી બાબતો એ એમના ઉપર એમના વર્તનમાં જોવા મળી ગયા. શ્રી કૃષ્ણ છેલ્લા વર્ષોમાં શ્રી કૃષ્ણના પ્રેમી તરીકે જગત એમને જાણે એવું ઈચ્છતા, છેલ્લે છેલ્લે તો પત્રોમાં લખે તો પણ રમણદાસ જોશીના જય શ્રી કૃષ્ણ એવું એ પોતાનું જે રૂમ હતો એ રૂમ એને ઉપદેશ કાર્યાલય ગણો, એનું નિવાસસ્થાન ગણો, જે ગણો તે બધું એક રૂમમાં સમય કર્યો. અને પોતાના ટેબલ ઉપર એક શ્રી કૃષ્ણની એક મોટી છબી, જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે ચોક્કસ એક વિશિષ્ટ રીતે આમ કરતા અને નીચે ઉતરીને નીચે આવે ત્યાં શ્રી અરવિંદ માતાજીની પણ એક છબીઓ છે, એને પણ આમ કરે. તો આ રીતે રમણદાસ જોશી એ શ્રી કૃષ્ણ છેલ્લા વર્ષોમાં એની સાથે એટલા બધા ગળાદુખ થઈ ગયા હતા કે ક્યારેક ક્યારેક તો એ પોતે ઇમોશનલ પણ થઈ જતા શ્રી કૃષ્ણની કઈ વાત નીકળે ત્યારે. રમણદાસ જોશીની લાઇબ્રેરી એના વિશે એમને બહુ જ પઝેસિવ પણ હતા અને ગુજરાતી સાહિત્યમાં મને યાદ છે ત્યાં સુધી ઉમાશંકરને પણ કઈ વસ્તુ જોઈતી હોય તો કે અહીંયા પહોંચો તો સંસ્કૃતિની ઘણા વર્ષની ફાઇલ મળી જશે. છેક સુધી એમને અચરાયતમાં ઉપર એમની લાઇબ્રેરી બધું જાતે જ ગોઠવું, કશું કોઈ બીજાની મદદ નહીં. અને એ લાઇબ્રેરીમાં જુદા જુદા કેટલાય અપ્રાપ્ય પુસ્તકો તમે સાહિત્ય કરી શકે પછી, પણ એ બધું જ એ જાતે ફાઇલિંગ ના એ માસ્ટર. તમારો જૂનો કાગળ તમારે થી ખોવાઈ ગયો પણ જો એ અગત્ય નો હોય તે સંદર્ભ એ એમની ફાઇલ માંથી નીકળે. રમણદાસ જોશીને આટલો બધો પ્રેમ મળ્યો એની પાછળનું પણ એક કારણ એ હતું કે એમની અનેક કોલમો વર્ષો સુધી ચાલી. અક્ષરની આબોહવા તો રેકોર્ડ બ્રેકરથી કોઈ છાપામાં એટલી નાખી. મુંબઈમાં હરેન્દ્ર દવેનું છાપવું એમાં પણ લખે, રંગતરંગમાં પણ લખે. ઉપર વડોદરિયા હતા તો કે એ પણ સાહિત્યના તો કે અમારા મારા છાપામાં પણ લખો કે બીજાના. અને આ બધી જે કોલમો એમની ચાલે એમાં કોઈ નવી કલમો આવે, નવા કેટલાક ટૂંકા સાહિત્યકાર કવિ હોય એને જરૂર એ બિરદાવવાનું વલણ રાખતા અને એના પરિણામે એટલા બધા લોકો યુવાન લેખકો એમનો પ્રેમ એમને મળતો. ચાલુ અમારા ઘરે જોઈએ તો કેટલાય માણસો, કારણ કે એ હંમેશા કહેતા કે સાહિત્ય જે છે પણ એ વાળાબંધી છે, અમુક લેખકો અમુક લખર કહેતા હમ્યા છે, એટલે એ કે આ બધું એ ચાલ્યા કરે પણ એમ કે આ બધા લેખકો આ બધા કવિઓ જે છે એ લોકો સપ્રશીલ હોય એ ક્યારે બહાર આવે એ બધું એ કર્યા કરતા. તો રમણદાસ જોશી વિશે આટલી વાત કરવાનું, એનું સ્મરણ કરવાની તક આપવા બદલ મનીષભાઈ પાઠકનો ખાસ આભારી છું. 10 વર્ષે પણ અમે અમારા
પિતાશ્રીને આ રીતે યાદ કરી શક્યા. મનીષભાઈ પાઠક ને આ ક્ષણે ઉદ્દેશ ફાઉન્ડેશન આ પ્રવૃત્તિ અને મને લિંક મૂકી આપી કે યુટ્યુબ પર છે અને ઘણી બધી સારી પ્રવૃત્તિ થાય છે, એટલે ઉદ્દેશ ફાઉન્ડેશન જે રમણલાલ જોશીએ જ સ્થાપ્યું હતું એ એમની આ પ્રવૃત્તિ માટે 15,000 છે. એવો સરસ સુભગ સમન્વય થયેલો
લોકો એવું માને કે આ ઉમાશંકર ના માણસ છે, આ સુરેશ જોશી ના માણસ છે. પણ ઉમાશંકર અને સુરેશ જોશી એવું નહોતા માનતા. ઉમાશંકર જયારે પણ વડોદરા ગયા છે, સુરેશભાઈ ને મળ્યા વિના આવ્યા નથી. આ એમને મને પોતે કહેલું છે. સુરેશભાઈ નું અવસાન થયું ત્યારે ઘરઘરો કરવા માટે સુમન કોને ત્યાં જવાય એમ કહી કે મારે ત્યાં આપે. સુરેશભાઈ ના ઇન્ટરવ્યુ વખતે પણ એમને કહેલું ત્યાં યુનિવર્સિટી ને કે માયરો દૂર જશો તો પણ આવો માણસ તમને નહીં મળશે. પણ આવી બે છાવણીઓ એમ કે સુજો છાવણી અને પૂજો છાવણી. સુરેશભાઈ મને હંમેશા પૂછે કે તું દુશ્મનો ની છાવણી માં ગયો છે, હવે તારું શું થશે? હું કહું કે હવે કઈ ને કઈ તો થશે જ, જોઈ જશે. એ છાવણીઓ કરી પણ હજી સુધી કઈ એવું યુદ્ધ લડાયું પણ લાગતું નથી. સ્થૂળ કે સૂક્ષ્મ બીજી એવી વસ્તુ અમે કરી, હું કરી શકું સંયોગની સાથે રહીને, તે એમફિલ પ્રોગ્રામની શરૂઆત ગુજરાતી વિભાગમાં. મને કહે કે કેવી રીતે થશે, કશું પુસ્તકો કે માહિતી તો છે નહીં, ગુજરાતીમાં કશું મળતું નથી, રિસર્ચ મેથોડોલોજીનું શું કરવાનું? કે સાહેબ હું એક નવી પુસ્તિકા કરીશ. તો કે તમે જો એ પુસ્તિકા કરવાનું હોય તો આપણે કરીએ. એટલે મેં 10 દિવસની રજા લઈને એ પુસ્તિકા કરી અને એ પ્રોગ્રામ અમે ઇન્સ્ટોલ કરી શક્યા આ રીતે ડિપાર્ટમેન્ટમાં. એવી એક ત્રીજી વસ્તુ હતી કે આધુનિકતા અને વિશ્વનું પ્રશ્નપત્ર દાખલ કરવું, પેપર ફોર મોડર્નિઝમ. કેમ કે એ જે સમય હતો એ આધુનિકતાનો સમય હતો ગુજરાતી સાહિત્યમાં, અને એનાથી વંચિત ન રહી શકાય, એની ઉપેક્ષા પણ ન કરી શકાય. નવી નવી ઘણી વસ્તુઓ બનવા માંડી હતી, એક આખો ઇતિહાસ જુદો છે. પણ જોશી સાહેબ ને એમ કે આપણે એનું પણ કંઈક કરીએ, તો એ પેપર પણ અભ્યાસક્રમમાં દાખલ કરી શકાય. આમ મારો એમની સાથેનો સંબંધ કારકિર્દીને કારણે તો ખરો, પણ એમને જે કરવું હોય ને મારે જે કરવું હોય એવા અમારા અભ્યાસના હેતુઓનું જે મિલન થયું ત્યારે પ્રભુભાઈએ વિશેષાંક કર્યો એમની સ્મૃતિમાં. એ લેખનું મેં શીર્ષક રાખ્યું એલા હું રમણલાલ જોશી. જ્યારે પણ ફોન કરે કોઈને પણ કહે તો આજ પ્રમાણે કે એલા હું રમણલાલ જોશી. એટલે પેલા ભાઈને ખબર પડે કે પોતે કોઈની જોડે શું વાત કરવાની છે વગેરે, એવી સ્થાપના કરીને આગળ વધવું. અને એવી એમની ઘણી બધી પદ્ધતિઓ હતી. મેં એમને સતત વ્યસ્ત જોયા છે કે ડિપાર્ટમેન્ટમાં તો ખરું કે વિભાગમાં પરિસંવાદ હોય, રિફ્રેશર કોર્સ હોય, વિગરોના વ્યાખ્યાનો રાખ્યા, ગુલાબદાસ આવ્યા હોય કે કુરવાનો ગુરતા લાવ્યા હોય, એટલે એમને તો બધું આમ ગુચવાઈ જાય છે, ગભરાઈ જાય કે શું કે શું થશે. બીજા લોકો મદદ કરતા પણ મારા પર બહુ જ આધાર રાખે અને મને એ આધાર રાખે ગમતું પણ ખરું. એવા ઘણા કાર્યક્રમો વિભાગમાં કરેલા, પ્રવાસની યોજનાઓમાં પણ એમને બધું ઉત્પાદ થઈ જાય કે કેવી રીતે મુંબઈ પહોંચાશે, એમડીસી મીટિંગ છે, શું થશે, ને બધું મારી જોડે શેર કરે. કોઈ એક માણસ તમારી જોડે દિલ ખોલીને જ્યારે પોતાની મુસીબતો અને પોતાની સફળતાઓ કે નિષ્ફળતાઓની વાત કરે છે ત્યારે યુ વિલ બી એબલ ટુ લવ હિમ અને યુ હેવ ટુ લવ હિમ, એવું એક માનવીય વર્તન આપણાથી પ્રગટ થતું હોય છે. અને એ રીતે હું પ્રબોધભાઈને ઘણી વાર કહેતો કે પ્રબોધ તમે તો દૂર રહ્યા પણ તમારું કામ મારે કરવાનું ઘણી વાર આવેલું. આ પ્રીતિને કારણે જ હું એમની સાથે વધુ ને વધુ જોડાતો રહ્યો.
પ્રભુભાઈ જયારે મને કહ્યું કે સુમતભાઈ એમના પુસ્તકો બધા મળતા નથી, કેટલાક તો જર્જરી થઈ ગયા છે અમારી પાસે પણ, એકાદ નકલ બચી છે, આનું કંઈક કરવું જોઈએ. મને કહે કે તમે કંઈક કરો. મેં કહ્યું કે હું એમને જે શ્રેણી કરી છે ગ્રંથકાર શ્રેણી, એમાં એમના વિષયે પુસ્તક લખી આપું તમને નામ એ શ્રેણી. તો પ્રભુ કહે કે ના ના, એમાં નહીં મજા આવે, તમે મને આખું સંપાદન કરી આપો. બીજા પુસ્તકો તો પ્રભુભાઈ નો પણ એવો જ પ્રેમ, એટલે મને શું કરું. અને બીજી બાજુથી મને એમ પણ હતું કે જો આ વ્યક્તિને મેં અમેરિકા જવાનું હતું ત્યારે પુસ્તકો લઈને કેવી રીતે જવું, ઘણું બધું ખમીસ પણ બે નથી વધારે લઈ જવાતા.